નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મિત્રો આજે આપણા વિડીયોની અંદર સ્વઅધ્યન પો વિષય ગણિત ધોરણ સાત પ્રકરણ બીજું દશા સંખ્યાઓની વાત કરવાના છે અપૂર્ણાંક અને દશા સંખ્યા તો મિત્રો ધોરણ સાતની જે આપણી સ્વ અધ્યયન પોથી છે એનું બીજું ચેપ્ટર અપૂર્ણાંક અને દશા સંખ્યાની આપણે વાત કરવાની છે તો આ વિડીયોને તમે સંપૂર્ણ જોજો જેથી તમને આ સોલ્યુશન ખ્યાલ પડે કઈ રીતનું આપણે સ્વ પોથીમાં લખવાનું હતું તો વિષય વસ્તુના મુદ્દા છે અપૂર્ણાંકનો ગુણાકાર અપૂર્ણાંકના ભાંગાકાર દશા સંખ્યાઓના ગુણાકાર અને દશા સંખ્યાનો ભાંગાકાર આટલો આપણે આ વિડીયોની અંદર જાણવાનું છે તો અહીંયા યોગ્ય વિકલ્પ પસંદ કરવાના છે તો એની અંદર અહીંયા પણ આપેલ છે પહેલો પ્રશ્ન માઇનસ બે પોઈન્ટ પાંચ ભાંગા હજાર એટલે એનો જવાબ આવશે ઓપ્શન નંબર બી બરાબર છે પહેલામાં આવશે ઓપ્શન નંબર બી ત્યાર પછી બીજો છે નીચેનામાંથી સૌથી મોટી સંખ્યા કઈ છે તેનો જવાબ આવશે એ ત્રીજું બેના છેદમાં પાંચ ગુણણા પાંચ પૂર્ણાંક એક પંચમાં બરાબર કેટલા થાય તેનો જવાબ આવશે બી બાવનના છેદમાં પચીસ ત્યાર પછી આગળ વધીએ ચોથું ત્રણ પૂર્ણાંક ત્રણ ચતુરસ ભેંગા ત્રણના છેદમાં ચાર બરાબર કેટલા થાય તેનો જવાબ આવશે સી પાંચ ત્રણ અને ચાર પૂર્ણાંક બે પંચમાઉશનો ગુણાકાર કેટલો થાય તેનો જવાબ આવશે સી પાંચના છેદમાં સાત ભાઇંગા છ બરાબર કેટલા થાય તો પાંચના છેદમાં બેતાલીસ ત્યાર પછી આગળ વધીએ સાતમું પાંચ પૂર્ણાંક એક માઉસ ભાઇંગા નવના છેદમાં બે બરાબર કેટલા થાય તેનો જવાબ આવશે ડી એકત્રીસના છેદમાં સત્યાવીસ આઠમું સાતને બેના બે છેદમાં પાંચ વડે ભાંગતા શું પરિણામ મળે તો જવાબ આવશે ડી પાંત્રીસના છેદમાં બે ત્યાર પછી ખાલી જગ્યા પૂરો સત્યાવીસના બેના છેદમાં ત્રણ બરાબર કેટલા થાય તો અઢાર ચાર પૂર્ણાંક બે સપ્તમા એકના છેદમાં બે બરાબર કેટલા થાય તો બે પૂર્ણાંક એક સપ્તમાઉશ ચારના છેદમાં પાંચ ભાંગા ચાર બરાબર કેટલા થાય તો એકના છેદમાં પાંચ ત્રણ પોઈન્ટ બે ગુણ્યા દસ બરાબર કેટલા થાય તો કે બત્રીસ ત્યાર પછી તેરમું પચીસ પોઈન્ટ ચાર ગુણા હજાર એટલે પચીસ હજાર ચારસો ચાર પોઈન્ટ સાત ભાંઘા દસ એટલે ઝીરો પોઈન્ટ સુડતાલીસ ચાર સાત સો એટલે ઝીરો ઝીરો સુડતાલીસ અને બે પોઈન્ટ ઝીરો એક બે એક ઝીરો ઝીરો ત્રણ બરાબર કેટલા થાય તો કે છસો ને ત્યાર પછી માગ્યા મુજબ કરો સત્તરમો પ્રશ્ન આવે છે વર્તુળના છાયાંકિત ભાગની મદદથી છના બે તૃતીયાંશ શોધો એટલે છ ગુણા બેના છેદમાં ત્રણ એમાં છેદ ઉદણ ત્રણ બે છ એટલે બે ગુણા બે એટલે કેટલા થાય ચાર ત્યાર પછી ચાર કીગ્રા કેકમાંથી બેના છેદમાં ત્રણ કીગ્રા કેકના ટુકડા કાપી શકાય તો ચાર ભાઇંગા બે ચાર ભાંઘા બેના છેદમાં ત્રણ એટલે ચાર ભાઇંગાની સંજોગી આપણે ગુણા કરીએ તો ત્રણના છેદમાં બે એમાં ચાર બે 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 ચાર ઉડશે એટલે બે ગુણ્યા ત્રણ એટલે છ વધશે ત્યાર પછી ઓગણીસમો દાખલો આવે છે ગુણાકાર કરો એકના છેદમાં બે ગુણ્યા પાંચના છેદમાં આઠ એટલે તમે ગુણાકાર કરો એટલે પાંચ એક પાંચ નીચે આઠ બે સોળ પાંચના છેદમાં સોળ એકના છેદમાં ત્રણ ગુણ્યા સાતના છેદમાં પાંચ એટલે સાત એક સાત નીચે ત્રણ પાંચ પંદર ચારના છેદમાં ત્રણ ગુણ્યા પાંચના છેદમાં બે એટલે વીસના છેદમાં છ થાય ચાર પંચા વીસ ને ત્રણ બે છ એમાં છેદ ઉડાડો તો દસ બે વીસ ને ત્રણ દુ છ એટલે બે ઉઠશે દસના છેદમાં ત્રણ એટલે ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ ત્યાર પછી વીસમો દાખલો આવે છે ત્રણ છોકરાઓ કુલ બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ કમાય તો એક છોકરો સરસ કેટલા રૂપિયા કમાયો તો બસો પાંત્રીસ પોઈન્ટ પચાસ ત્રણ એટલે ઇઠોતેર પોઈન્ટ પચાસ જો કોઈ સંખ્યાનો બેના છેદમાં મો ભાગ દસ હોય તો તે સંખ્યા એક પોઈન્ટ પિંચોતેર વડે ગુણતા કઈ સંખ્યા મળે છે તો એક્સ ગુણ્યા બેના છેદમાં ત્રણ બરાબર દસ માટે એક્સ ગુણ્યા બે દસ ત્રણ એટલે ત્રીસ માટે એક્સ બરાબર ત્રીસ એટલે એક્સ બરાબર પંદર પંદર ગુણ્યા એક પોઈન્ટ પિંચોતેર કરવાનું છે પંદર ગુણ્યા એક પોઈન્ટ પિંચોતેર એટલે છવી પચીસ આવશે ત્યાર પછી બાવીસમું આપેલાનામાં યોગ્ય સંખ્યા લખો ત્રણના છેદમાં સાત ગુણા પાંચના છેદમાં ચૌદ એટલે પંદરના છેદમાં અઠાણું ત્યાર પછી એકના છેદમાં બે કિગ્રા ચોકલેટમાંથી એકના છેદમાં સોળ કિગ્રા ચોકલેટ કેટલા શક્ય બોક્સ બની શકે તો એક પૂર્ણક એક દુતીયાંશ એટલે ત્રણના છેદમાં બે ભાંગા એકના છેદમાં સોળ માટે ત્રણના છેદમાં બે ભાઈગન જગ્યાએ ગુણા કરીએ સોળના છેદમાં એક છેદ ઉડાડો આઠ બે સોળ એટલે ત્રણ ગુણ્યા આઠ આઠ તેરી ચોવીસ બોક્સ થશે ત્રેપન પોઈન્ટ પચાસ પ્રતિ મીટર લેખે બે પોઈન્ટ પિંચોતેર મીટર કાપડમાંથી કેટલી કાપડની કેટલી કિંમત થાય તો ત્રેપન પોઈન્ટ પચાસ ગુણ્યા સત્યાવીસ પોઈન્ટ પાંચ એટલે ત્રેપન પોઈન્ટ પચાસ ગુણ્યા સત્યાવીસ પોઈન્ટ પાંચ એટલે ચૌદ એકોતેર પોઈન્ટ પચીસ થાય પચીસમો ત્રણના છેદમાં દસને એકના છેદમાં ચાર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ વડે ભાંગો તો ત્રણના છેદમાં દસ ભાંહંગા એકના છેદમાં ચાર ગુણ્યા ત્રણના છેદમાં પાંચ એટલે એનો તમે ગુણાકાર કરો એટલે ત્રણ એકુ ત્રણ નીચે ચાર પંચા વીસ ત્રણના છેદમાં દસ ભાંઘંગાની જગ્યાએ આપણે ગુણાકારી વીસના છેદમાં ત્રણ એમાં છેદ ઉડાડો ત્રણ ત્રણ જાય અને દસ દો વીસ એટલે બે વચ્ચે ત્યાર પછી છવ્વીસમો જીરો પોઈન્ટ જીરો બે હજાર નવસો ચોસઠ ને જીરો પોઈન્ટ ઝીરો ઝીરો ચાર વડે ભાંગતા શું જવાબ મળે એટલે અહીં આપણે ભાંગાકાર કરીએ તો બે હજાર નવસો ચોસઠના છેદમાં દસ હજાર ભાંઘા ચારના છેદમાં હજાર ભાંઘાની જગ્યાએ આપણે ગુણ્યા કરીએ એટલે બે હજાર નવસો ચોસઠના છેદમાં એક લાખ દસ હજાર નહીં પણ એક લાખ ગુણણા હજારના છેદમાં ચાર એમાંથી ત્રણ મીડા કેન્સલ થાય બરાબર છે એટલે સાતસો ના એકતાલીસના છેદમાં સો છે એટલે ચાર પોઈન્ટ એકતાલીસ ત્યાર પછી ઝીરો પોઈન્ટ છસો પચીસને પંચ્યાસી વડે ભાગતા મળતા જવાબને બસો પચાસને કેટલા વડે ભાંગવા પડશે તો ઝીરો પોઈન્ટ છસો પચીસ બરાબર પાંચસો વીસના છેદમાં એક્સ માટે એક્સ બરાબર પાંચસો વીસ છેદમાં પોઈન્ટ છસો એટલે ચાર હજાર ચારસો ચાર હજાર પણ ચુમ્માલીસ હજાર બસો ચુમ્માલીસ હજાર બસો ભાંગા ઝીરો પોઈન્ટ છસો પચીસ ચુમ્માલીસ હજાર છસો ચુમ્માલીસ હજાર બસોને છસો પચીસ વડે ભાંગો એટલે સિત્તેર હજાર સાતસોને વીસ આવશે ત્યાર પછી એસી પૂર્ણાંક એક દુત્યાવશ મીટર લંબાઈવાળા રોડની બાજુમાં જાહેર ગટર લાઈન નાખવામાં આવી રહી હતી સુપરવાઇઝરે કહ્યું મજૂરો એક દિવસમાં સાત પોઈન્ટ પાંચ મીટરનું કામ પૂર્ણ કરી શકે તો આ કાર્ય પૂર્ણ કરવા કેટલો સમય લાગશે તો એસી પોઈન્ટ પચાસ ભાઇંગા સાત પોઈન્ટ પાંચ એટલે દસ પોઈન્ટ તોંતેર એટલે અગિયાર દિવસ રવિ એક કલાકમાં ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ કિમી ચાલી શકે છે તો તેના ઘરથી દસ કિમી દૂર આવેલી ઓફિસે જતા કેટલો સમય લાગે છે તો ત્રણ પૂર્ણાંક એક તૃતીયાંશ બરાબર દસ ના છેદમાં ત્રણ એટલે સમય થાય દસ ના છેદમાં દસના છેદમાં ત્રણ દસ ત્રણ છેદમાં દસ એટલે દસ દસ ઉઠશે એટલે ત્રણ કલાક કિંમત શોધો ઝીરો પોઈન્ટ ત્રણ ગુણા ઝીરો પોઈન્ટ ત્રણ ઓછા ઝીરો પોઈન્ટ બે ઝીરો પોઈન્ટ બે એટલે ઝીરો પોઈન્ટ ઝીરો નવ ઓછા ઝીરો ઝીરો ચાર બરાબર થાય છે ઝીરો પોઈન્ટ ઝીરો પાંચ એકત્રીસમો નીચેનામાંથી કયો ત્રણના છેદમાં પાંચનો સમઅપૂર્ણાંક નથી તો એમાં આવશે ડી બારના છેદમાં પંદર બત્રીસમું નીચેનામાંથી આકૃતિ દર્શાવેલ અપૂર્ણાંકનો ગુણાકાર કરતાં કઈ આકૃતિ મળે છે એટલે પેલી આકૃતિ એકના છેદમાં ચાર ગુણણા બેના છેદમાં ચાર બેના છેદમાં સોળ એટલે એકના છેદમાં આઠ તો એમાં આવશે ઓપ્શન બી ત્યાર પછી તેત્રીસમું આઠના છેદમાં ચાર નવના છેદમાં સત્યાવીસ સોળના છેદમાં ચોસઠ તો આપણે પેટર્ન પૂર્ણ કરવાનું છે એટલે સોળ પછી આ પચીસનો વર્ગ પાંચના છેદમાં એકસો પચીસ ત્યાર પછી ચોત્રીસમો છે રીના પાસે સોળ ચોકલેટ છે તેમાંથી તેણે ચોથા ભાગની ચોકલેટ ખાઈ લીધી બાકીની ચોકલેટ રાહુલને આપી તો રીના પાસે કેટલી ચોક ચોકલેટ વધી સોળમાંથી ચોથા ભાગને આપી સોળ ભાંગા ચાર એટલે ચાર સોળમાંથી ચાર ચોકલેટ બાર કરો એટલે બાર વધશે બાકીની અડધી ચોકલેટ છે એટલે રાહુલને મળે બહારના છેદમાં બે બરાબર છ એટલે રીના પાસે વધેલ ચોકલેટ તો કે સોળ ઓછા ચાર ઓછા છ એટલે સોળમાંથી દસ જાય એટલે કેટલી વધશે છ ત્યાર પછી છેલ્લો દાખલો છે પાંત્રીસમો એક ઇંચ બરાબર બે પોઈન્ટ ચોપન સેમી થાય તો છવ્વીસ પોઈન્ટ સડસાઠ સેમી બહાર કેટલા ઇંચ થાય બે પોઈન્ટ સડસાઠ ના છેદમાં બે પોઈન્ટ ચોપન એટલે દસ પોઈન્ટ પાંચ ઇંચ થાય તો મિત્રો આ તો આપણું પ્રકરણ બીજાનું અપૂર્ણાંક અને દશા સંખ્યાનું સ્વાધ્યન સોલ્યુશન આવા સોલ્યુશન મેળવવા માટે મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરજો જેથી આ પ્રકારના સોલ્યુશન મૂકીએ તો તરત જ તમને તેની જાણ થાય